નમસ્કાર બાળકો, કેમ છો? બધા મજામાં છો ને બેટા? સરસ, ખુશ રહેજો બધા. હો, હવે આપણે ગુજરાતી પાઠ એક શાળા તત્પર એક એમાં છે ચિત્ર વાર્તા. બરોબર, ચિત્ર વાર્તા કરીએ એ પહેલાં હું તમને આજે શું કરવાનું છે એ બધું સમજાવી દઉં છું. હો બેટા, સરસ. હવે આજે આપણે આ ચાંદો સુરત થઈ ગયો છે, બરોબર, બધાએ પાકી કરવાની છે ચાંદો સુરત. ઓકે, ત્યાર પછીનું આ છે પ્રશ્નોનો જવાબ. એ મમ્મીને કહેવાનું છે, પ્રશ્ન પૂછે અને ઘરમાં તમને શું શું દેખાય છે એ બધું પૂછવાનું છે, મમ્મીને કહેવાનું છે. ત્યાર પછીના પાના ઉપર આપણને મસ્ત મજાનું ઘર આપ્યું છે, એમાં સરસ મજાના રંગ પૂરવાના છે. ઓકે, ત્યાર પછીનો પેજ એટલે સુધી આપણે થઈ ગયું છે. હવે આજે આપણે બધા આકારો કરવાના છે, ટેક્સ્ટબુકની અંદર જ ટપકા તમારે જોડવાના છે અને આકાર બધા કરવાના છે. ઓકે, ધીમે ધીમે લાઈન ઉપર જ કરવાનું છે, બારે ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આજનું હોમવર્ક ટેક્સ્ટબુકની અંદર જ. ઓકે, ત્યાર પછી છે આ આકૃતિ, બરોબર, ઊંધોસી અને ચતોસી, બરોબર. ત્યાર પછી છે રાઈટની નિશાની, ત્યાર પછી યુ જેવો આકાર છે, એ બધું તમારે આખી આખા પેજ બધા કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી આવશે ઝિકઝેક જેવી, બરોબર, આ રીતની નિશાની. ત્યાર પછી સર્કલ છે, સર્કલ તમારે જોવાનું છે, પછી ટપકા જોડીને ધીમે ધીમે તમારે સર્કલ પૂરું કરવાનું. પછી તમારે તમારી જાતે અહીંયા પ્રેક્ટિસ કરવાની છે કે બે સર્કલ એના જેવા બનાવવાના છે. હો, ત્યાર પછી ઊંચક નીચક, ઊંચક નીચક એવું તમારે અહીંયા કરવાનું છે. પછી આ આડું છે અને આ એવી જ રીતની નિશાની છે પણ ઊભી છે, તમારે આ રીતે પૂરું કરવાનું છે. ઓકે, અને આજે આવશે ચિત્ર વાર્તા. ચિત્ર વાર્તા હમણાં હું તમને કહું છું, ત્યાર પહેલાંનું હું સમજાવી દઉં છું થોડું. હો, અહીંયા છે આપણે તફાવત શોધવાના છે, એ તફાવત તમારે તમારી બુકમાં કરવાનું છે. અને જો વધારાનો તફાવત તમને મળતો હોય તો મને કમેન્ટ બોક્સની અંદર લખજો કે અહીંયા તફાવત છે. ઓકે, તો પેલું છે બિયરનું મોઢું, બરોબર, આ રીતે છે. બીજા ચિત્રમાં છે આ રીતે. પછી છે પોપટ, અહીંયા પોપટ શું એપલ જેવું છે, ગ્રીન એપલ. પછી અહીંયા એપલ નથી. પછી છે ઘુવડની આંખો, અહીંયા ગોળ આંખો છે, અહીંયા આ રીતની આંખો છે. ત્યાર પછી પક્ષી છે, પક્ષીનું મોઢું બંધ છે, અહીંયા પક્ષીનું મોઢું ખુલ્લું છે. ઓકે, એ થઈ ગયું. ત્યાર પછી આપણે ટેડી બિયર સુધી પહોંચવાનું છે. તમારે વચ્ચે એ રીતે લીટી કરવાની છે કે ક્યાંય આજુબાજુ લીટી અડે નહીં, એવી રીતે કરતા જાઓ અને ટેડી બિયર સુધી પહોંચી જાઓ. પછી છે આ લાયનને દૂધ પીવું છે, તો લાયન દૂધ સુધી પહોંચે એ રીતે તમારે સર્કલ કરતું જવાનું છે અને દૂધ સુધી પહોંચી જવાનું છે. ત્યાર પછી આ ભાઈને ભમરડો ફેરવવો છે, તો હાથમાં દોરી છે એટલે ભમરડા સુધી દોરીને આપણે પહોંચાડવાની છે. ઓકે, આટલું આજે તમારે કરવાનું છે. હવે હું તમને ચિત્ર વાર્તા કહું છું. ઓકે, તો ચિત્ર વાર્તામાં એક છોકરો તમારા જેવો ખૂબ જ ડાયો છોકરો છે અને ખૂબ જ હોશિયાર છોકરો છે. એના પપ્પા જોડે એ મેળામાં જાય છે, તો મેળામાં એણે એક ફુગાવાળો જોયો અને એ ફુગાવાળો જુઓ, ફુગાવાળો દેખાય છે, એ ગેસ ભરેલા ફુગા વેચતો હતો. તો એના પપ્પાને કહે છે, પપ્પા પપ્પા મને આ બધા ફુગા જોઈએ છે. તો પપ્પા કહે, બેટા તારે બધાને શું કરવા? તો કે મારે એક પ્રયોગ કરવો છે. તો છોકરો બહુ હોશિયાર હતો અને બહુ ખૂબ જ બુદ્ધિશાળી હતો, એટલે એના પપ્પા કે, ના બેટા બધા ફુગા ન લેવાય, એક લે. તો કે, ના પપ્પા મને એક પ્રયોગ કરવો છે, મને એક ફુગો, મને બધા ફુગા લઈ દો. એટલે એના પપ્પાએ એને બધા ફુગા લઈ દીધા. પછી ગેસવાળો ફુગો હતો એટલે છોકરાએ ફુગા બધા એકસાથે ઉપાડ્યા, પણ ફુગા તો ઉપર જવાના હતા એટલે છોકરો પણ એની સાથે ઊંચે જતો રહ્યો. અહીં એના પપ્પા થોડાક ટેન્શનમાં એટલે કે ચિંતામાં પડી ગયા. તો છોકરો કે, ગભરાવ નહીં પપ્પા, મારી પાસે સેફ્ટી પિન છે, હું હમણાં નીચે આવું છું. પપ્પા, બેટા કે તું કેમ નીચે આવીશ? હા, આવી જાઉં છું પપ્પા. છોકરાએ બુદ્ધિશાળી છોકરો હતો એટલે એણે એક પછી એક ફુગા ફોડવા માંડ્યા. જો એણે બધા ફુગા મૂકી દીધા હોત તો એ
એક સાથે નીચે આવત અને એની શરીરને ઈજા થાત, પણ એવું ન કર્યું. એણે સેફ્ટી પિન લઈને એક પછી એક એના ખિસ્સામાંથી સેફ્ટી પિન કાઢીને એક પછી એક ફુગો ફોડવા લાગ્યો. એટલે છોકરો ધીમે 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 જુઓ, એક પછી એક ફુગા ફોડે છે, અહીંયા સેફ્ટી પિન છે, તો નીચે લેવા માંડ્યો. એક પછી એક ફુગા ફોડવા માંડ્યો એટલે હવાનો ગેસ ઓછો થઈ ગયો, એટલે ફુગામાંથી ગેસ ઓછો થવા માંડ્યો, એટલે ધીમે ધીમે નીચે આવવા માંડ્યો. નીચે આવ્યો એટલે એના પપ્પાએ એકદમ એને પકડી લીધો અને બાથમાં ભર્યો અને ખૂબ લાડ કર્યા અને અભિનંદન આપ્યા. બધા બાજુમાં છોકરાઓ હતા એ પણ ખૂબ જ એને અભિનંદન આપવા માંડ્યા કે વાહ, તું તો બહુ બુદ્ધિશાળી છો, હિંમતવાળો છો, સરસ, તું આમાં સફળ રહ્યો. પણ બાળકો, આપણે આવો પ્રયોગ હમણાં નથી કરવો, હો કોઈએ નથી કરવાનો આવો પ્રયોગ. ઓકે, સરસ. આપણે આ વાર્તા છે તો વાર્તા સાંભળવાની છે કે નાની એવી સેફ્ટી પિનથી પણ તમે સારું કામ કરી શકો છો, એક મહત્ત્વનું અને બહાદુર કામ કરી શકો છો, જેથી તમે સેફ્ટી પિન દ્વારા ફુગા ફોડીને ધીમે ધીમે નીચે આવી શકો છો. એવી રીતે બુદ્ધિ વાપરીને ધીરજથી કામ લેવાનું છે. ઓકે, બાય.